छठा एज्युकेशनल इनोवेशन फेस्टिवल 2021 जागृतिबेन लक्ष्मीदास अटारा विषय रमता रमता अंग्रेजी सीखिए। नमस्कार, हूँ जागृति अटारा, तालुको साणंद, चेखला प्राथमिक शाला। आप सबनु हार्दिक स्वागत करू छू। मारो विषय छे रमता रमता सीखिए, विषय अंग्रेजी। अंग्रेजी विषय में बाड़कों ने मैं शब्द भंडोल वधारवा माटे थोड़ा समय थी घना बधा प्रयत्नों कर्या हता, परंतु मने क्यांक कंईक एवुं खूंचतुं हतुं के हजी बाड़कों में कंईक खूटे छे अने बाड़को झड़पथी शब्दों ओळखी नथी शकता अने स्पेलिंग पण तैयार करी शकता नथी। तो मैं घना समय थी मारा क्लास में जे गेम्स एप्लाय करेली हती ए अहींया आपणे लखेली ज छे के बोर्ड पर दररोज एक शब्द लखावो, अठवाडिया में एक वक्त आवडे तेटला शब्दों लखावा, उभीखो रमाडवी, शब्द शोध रमत रमाडवी, हाजरी वखते शब्दों बोलवा, एक मिनिटनी गेम रमाडवी, बिंगो गेम्स छे, पोताना नामनो प्रोजेक्ट बाळको अहींया बनायेलो तमने देखाय छे, चेन वर्ड्सनी पण रमत रमाडेली छे, अंग्रेजी न्यूजपेपरमांथी कटिंग करीने शब्दों चार्ट पण बनावेला छे। तेम छतां आटलू बधुं एप्लाय करवा छतां બાળકો સારી રીતે અંગ્રેજીના શબ્દો વાંચી નતા શકતા, ઓળખી પણ નતા શકતા, અને સ્પેલિંગ તૈયાર કરવાનું કહીએ તો બાળકોને ગમે જ નહીં। એટલે મને અત્યારે લોકડાઉનના પીરિયડમાં એમ થયું કે લાવો ને બાળકો માટે કંઈક નવું ક્રિએટ કરીએ। તો મેં બાળકો માટે અત્યારે મેં પેન્ડામિકના પીરિયડમાં ઘરે બેઠા બેઠા નક્કામાં ખોખાઓમાંથી, જેમ કે આ કેક્સનું ઇન્સ્ટન્ટનું પેકેટ છે અથવા તો મેડિસિનના કોઈ પણ ખોખા હોય, એમાંથી મેં 52 પત્તાની આવી અત્યારે મેં 10 કેટ ક્રિએટ કરેલી છે। એક 52 પત્તાની અંદર મેં 13 સ્પેલિંગ લખ્યા છે, એટલા માટે કે આપણા જે 52 પત્તા હોય છે એની અંદર કોઈ પણ વસ્તુ ચાર વખત હોય, એકો દૂડી તીડી, એટલે આની અંદર પણ મેં 13 સ્પેલિંગ લખ્યા છે, એટલે 13 × 52। તો આ પત્તાની મદદથી આપણે જેટલી પણ પેલી ગેમ રમી શકીએ છીએ એવી જ રીતે બાળકો આને પીચી પણ શકે છે અને ગેમ પણ આરામથી રમી શકે છે। તો કેવી રીતે અને આપણે શબ્દભંડોળ કેવી રીતે વિકસાવવું બાળકનું, સૌથી પહેલા તો આની અંદર 13 સ્પેલિંગ લખેલા છે, બાળકને આપણે એક વખત સંભળાવી દેવાના ઉચ્ચાર માત્ર, કે રેબિટ છે, ડોગ છે, કાઉ છે। તો ફરીથી જ્યારે કોઈ પણ શબ્દ રિપીટ થતો હોય તો એક વખત રેબિટ સંભળાવ્યા પછી બાળક તરત બોલી જ જાય છે કે રેબિટ એમ, એટલે તરત જ ઓળખતા શીખી જાય છે, ઓન ધી સ્પોટ રિઝલ્ટ મળે છે। એમ છતાં કદાચ એમ થાય કે 5 મિનિટ પછી બાળક ભૂલી ગયો હશે, તો એ 2-3 વખત આ ગેમ રમે છે એટલે કાયમ માટે એને શબ્દ ઓળખતો થઈ જાય છે અને યાદ રહી જાય છે। બાળકોને મેં કીધું છે કે તમારે કઈ કઈ પ્રકારની તમે ગેમ રમી શકો, તો એ ગેમના નામ પણ આપણે અહીંયા લખેલા છે કે તમે આ પત્તાની મદદથી બિસ્કિટબાજી છે, અપડાઉન કાર્ડ છે, શબ્દોને એબીસીડીના ક્રમમાં પણ ગોઠવી શકો, ચેઇન વર્ડ છે, અક્ષરોને પણ ઓળખી શકો, વિરોધી શબ્દો રમી શકો, એકવચન બહુવચન છે, જોડકા જોડો, ખોટો શબ્દ શોધી કાઢો, ચિત્રને ક્રિયા સાથે જોડો, શબ્દ આગળ વિશેષણ મૂકીને જોડી બનાવો। આમાંથી કંઈ પણ બાળકને જે મન હોય એ પોતે રમે। તો આપણે અપડાઉન કાર્ડ એટલે કે ગુજરાતી ભાષામાં એને એમ કહીએ કે ઢગલાબાજી, તો બાળક રમતો જ હોય છે, સામસામે બાળક એક પત્તું ઉતરશે કાવ, બીજું બાળક પત્તું ઉતરશે લાયન, બોલતો પણ જશે પત્તું ઉતરતો જશે ડોગ, ટાઈગર, રેબિટ, મંકી, રેબિટ, આવી રીતે ઉતરતા જશે। જો એકના ઉપર એકનો એક શબ્દ પડશે અને બાળકને ઓળખી જશે કે હા તો અહીંયા રેબિટ છે, મારે પણ રેબિટ આવ્યું, તો એ બાળક ફટાફટ લઈ લેશે, હું જીતી ગયો કરીને પોતાની પાસે પત્તા લઈ લેશે અને પોતાની પાસે રાખશે। પછી એમને એમ થાય કે ના મારે બિસ્કિટબાજી રમવી છે, તો બધા પત્તા એ 52 પત્તા પાછી દેશે અને એવી રીતે એક પત્તું ઉછાળતા જશે અને શબ્દ સરખો આવે તો એ પણ જોડ બનાવીને અલગ મૂકતા જશે। પછી કે ચલો આમ નથી રમવું અને બાળકને એમ થાય કે મારે ખેંચ પત્તા રમવા છે અને જોડ બનાવવી છે, તો થોડાક થોડાક પત્તા સામસામે બાળક લઈ લેશે, પોતાના હાથમાં રાખશે અને આમાંથી જો કોઈ જોડ તૈયાર એને મળશે તો એ જોડને એ નીચે મૂકી દેશે અને જોડ નહીં હોય તો એક એક પત્તું ખેંચતા જશે અને ધારો કે મેં પત્તું ખેંચ્યું, કેટ આવ્યું, મારી પાસે પણ કેટ છે, જોડ બની ગઈ, તો બાળક નીચે મૂકતું જશે અને આ રીતે એ શબ્દોને ફટાફટ ઓળખતા શીખે છે। કે આવી રીતે નથી કરવું બધા સર્કલમાં બાળક બેઠા હોય અને બધા પત્તા 5-5, 6-6 વહેંચી લે અને એક બાળક એનામાંથી પત્તું ખેંચે, જો એની જોડ બની જાય તો નીચે મૂકે, એના પછીનું બાળક એનામાંથી પત્તું ખેંચશે, એવી રીતે સર્કલમાં પણ બાળકો ખેંચ પત્તા રમીને પણ જોડ બનાવી અને શબ્દ ભંડોળ વિકસવાનો પ્રયત્ન કરે છે। આ રીતે મેં આ 52 પત્તા, એ સિવાય અહીંયા કેરમ પણ બનાવેલું છે, કેરમની મદદથી પણ બાળકો શબ્દો જ આરામથી ફટાફટ શબ્દો તૈયાર થઈ જાય, કદાચ પત્તાની મદદથી તો બાળક એક વખત માટે શબ્દ ઓળખતા શીખશે પણ કેરમની મદદથી તો બાળક છે ને શબ્દો સ્પેલિંગ જ શીખી જાય છે। અહીંયા આપણે સ્વર વ્યંજન શીખવાડવા માટે પણ અલગ અલગ બેકગ્રાઉન્ડ રાખેલું છે, સ્વરનું વ્યંજન છે બ્લેક અને વ્યંજનનું બેકગ્રાઉન્ડ છે વ્હાઈટ। તો અહીંયા આપણે બાળકને પહેલા રાઉન્ડમાં કહેવાનું કે તમારે 5 સ્વર જ કાઢવાના છે, એટલે બાળકના મગજમાં એ ઈ આઈ ઓ યુ એ ફિટ રહેશે અને એને જ ટાર્ગેટ બનાવશે,
જેમ જેમ પોતાનો સ્વર નીકળતો જશે અને પોતાની નોટમાં એ નોંધતો જશે અને કુકડી પાછી ઉઠાવીને આમાં મૂકી દેશે. સ્વર ક્લિયર થઈ જાય પછી બાળકને આપણે બે અક્ષરના સ્પેલિંગ આપવાના, પછી ત્રણ અક્ષરના સ્પેલિંગ આપવાના, એવી રીતે દરરોજ ટાર્ગેટ આપતા જવાનો અને બાળકો શીખતા જાય. આવી રીતે રમતા રમતા શીખવા માટે ફ્રી સમયમાં બાળકો પોતાની જાતે પણ શીખી શકે એના માટે વર્ગમાં દિવાલો ઉપર આવી રીતે બધે ચાર્ટ્સ લગાવેલા છે, જેનાથી બાળક વિશેષ સમય દરમિયાન પણ શીખી શકે. અને અંગ્રેજી કાંઈ અઘરું જ નથી, બહુ સરળ છે. એવું બાળકના મનમાં જો ફિટ કરવું હોય તો આવી રીતે એક જ શબ્દમાંથી બે ત્રણ સ્પેલિંગ પણ અલગ અલગ રીતે બની શકે. તો કે આ શી છે, તો સી માંથી આપણે એસ હટાવી લઈએ તો શું થઈ જાય, હી. તો સ્પેલિંગ કઈ ગોખવાની જરૂર નથી, આરામથી જ આપણે આવી રીતે સ્પેલિંગો તૈયાર કરી શકીએ છીએ. રેડ છે, આર હટાવી લઈએ તો એટ. તો બાળક એક સાથે એક જ દિવસમાં ઘણા બધા સ્પેલિંગ તૈયાર કરી શકે. અહીંયા છે બ્રિંગ, તો બી નીકળી જાય તો શું થઈ જાય, રિંગ. એટલે અંગ્રેજી અઘરું નથી એ બાળકના મગજમાં આપણે બેસાડી દેવાનું.